જય હિન્દ ગોયલાઈમાં આપનું સ્વાગત છે હું છું બરકતુલા ખત્રી છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના બાંડીભીત ગામ છે જોશથી લગભગ દસ કિલોમીટર દૂર આવેલું આ ગામ છે અને આ ગામ એ વિકાસથી સાવ વંચિત છે ગામની અંદરનો રસ્તો જ નથી અને રસ્તો આઝાદી કાળ પછી બંધ્યો જ નથી અહીંયા બેટલ રોડ પણ નથી એકસો આઠ પણ આવતી નથી અને બીમાર પડે તો કીધી લઈ જવું એકસો આઠ પણ આવી શકતી નથી આપણે અહીંયા ગામના લોકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા છે અને આ ગામના લોકોની રજૂઆતો પણ છે ગામ આખું ભેગું થયું છે બે હજારની વસ્તી છે લગભગ આઠસો વોટર્સ છે બે હજાર જેટલી વસ્તી છે ને ગામના લોકોની રજૂઆતો છે ને ગામ આખું ભેગું થયું છે રજૂઆત માટે બુલી લાઈવ પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે ગમે બુડોલીથી છે આ એક સ્થળ પર લગભગ પચાસ કિલોમીટર દૂર સ્થળ આવેલું છે બુડોલીથી અને આપણે વાત પૂછીશું અમારે કોમર્સ અને સાહેબ એ સિત્તેર વર્ષથી આઝાદી ના છતાં પણ આ રસ્તો જે ઓરતા ફર્યા અને હોળી ફર્યાનો નો જે પ્રશ્ન છે અત્યાર સુધી થયો નથી સમશાન આખા કોણ બે ની વસ્તી છે અમે વારંવાર દરેક સરકારોને કીધું છે દરેક કીધું ને કીધું ધારાસભ્ય દરેક જિલ્લા સદસ્યને પણ કોઈ કોઈ રસ્તોની ધ્યાન હતું પાણીની સગડથી પાણીના હેડપં જોઈશે કુવાશે કૂતળી ડેમ પાણી ભરા જાય સુકી ડેમ ના હોય અને પછી અમારે તકલીફ પડે છે અમે એકસો આઠમાં મોનસૂન લીધા થાય તમારું મારે ઉસ્કીને લીધું છે અનાજ લીધું હોય તો એ મારે ત્યાં લીધું પડશે ઉચકી અરે આ રસ્તો ઉનાળામાં ખુલ્લો થાય છે જ્યારે આ રસ્તો ઓનલાઈન બોલે છે જ્યારે કેશુભાઈની સરકાર હતી તે આ રસ્તો ગોકુળ ગોમેન્ટ લીધેલો માટી મેન્ટેન તે સુધી અત્યાર સુધી કોઈ કરતું નથી અમે વારંવાર આ રસ્તા માટે રજૂઆત કરેલી છે હાલ મને આ પરિસ્થિતિ એકસો આઠને બોલાવતા એક વ્યક્તિ બીમાર થતાં ત્યાં ગાડીઓ ફસા જઈશે હાલ અમારે ખૂબ તકલીફ છે જો અમારા આવના આવશે તો ક્યાં સુધી આવું ચાલશે વિકાસ ઘણો કરી રહ્યો કે ક્યાં થયો છે ગામડાનો વિકાસ તો થયો નથી જે રોડ ઉપર છે મેન રસ્તા પર થયો હશે બજારો નથી છે ગામડાની પરિસ્થિતિ હાલની તેવી ને છે ગરીબ બચારા તેવા હશે જે બોલે છે તે લઈ જાય છે જે બોલતા નથી તેવા તે રહી જાય છે માટે અમારી નમ્ર વિનંતી સરકાર કે કોઈ અમારો વિકાસ થાય અમારા સારું કોમ થાય રસ્તો થાય અમે અપેક્ષા બાકી તો હવે શું તો હવે અમારા હવે અમારા સાઠ સાઠ વર્ષોથી ભવિષ્ય અમને વિચાર કરશે કે આ તમે શું કરતેલા પ્રશ્નાર્થ કરી મૂકશે એક રસ્તો ની થતો હોય તો વિકાસની વાતો કઈ ડિજિટલ ઇન્ડિયા થતું હોય તો એ રસ્તાને પ્રશ્ન કરીશું સાહેબ તમે રજૂઆતો કઈ રીતે સંસદને કરી નારણભાઈને કરી મોહનભાઈને કરી રમસિંહભાઈને કીધું ગીતાબેને કીધું જિલ્લા સદસ્યોને કીધું આ તો મેં આવેલું આ રસ્તા પર એવું પોતાની ગાડીઓ ફસાઈ જઈ હશે હો ફસાઈ જઈ હશે એવું ખાડા ખબર જ્યારે લગ્ન પ્રસંગોમાં આવ્યા ત્યારે એ ખાડો ખાતા જાય છે એમને એમને પોતાને અનુભવ છે અહીં એક મોટા મોટા સંતો પણ આવીને જતા તે પણ ખાડોમાં ફસાતા જાય છે આ જ પ્રશ્ન એવો નહીં એમ સંતો હોય રાજકારણી એમને ઉનારામ ચાલતા આવવું પડે છે આ પ્રશ્ન અમારો નથી સામૂહિક લોકોનો છે આખું ગોમ સમસાનમાં જાય ત્યારે સાહેબ આ ખેતરો મેં ઉભા ખેપાકો મે લાવવું પડે મજબૂર બની જવું પડે છે જે તે વ્યક્તિ મહિલા પછી એને સાંભળવું પડે છે કે અમારે તારું મરજેલું અમારા ખેતરમાં બધા આવેલો તે વખતે પેલા બચારાને ડબાવવું પડે છે એવી પરિસ્થિતિ છે હાલની પરિસ્થિતિ લાકડો માથે લાકું કાઢે છે બે હજારની વસ્તી મેં લાકડો લઈને નાખો સગા બધા ખેતરો ડૂચી નાખે છે સાહેબ અમે દરેક પ્રશ્ન રજૂઆત કરી સર્પનો ન કરી સર્પનો તો કે હે ના રસ્તો ફાવતો નથી કેમ નથી ફાવતો તો કે અહીં ખોટું થવાનું નથી મોટો વિસ્તાર છે આ અમારો અંડર મેં આવતું નથી આવું કે અમને પગે લાગ્યા તો રસ્તો કરવા રાજી નથી સરપંચ ને તમે વાત કરી દીધા અરે પગે લાગ્યા વીસ વીસ વર્ષો લગાવ દસ દસ વર્ષો થઈ જાય હાલ બે સરપંચ ને કીધું આજ તમારા ચૂંટાયેલા સરપંચ છે કેવા વર્ષે ચૂંટેલા છે એક પાંચ વર્ષ મે થાય બાર મહિના મેં એને પેલાના સરપંચોને ને તમે નથી વાત કરી એ લોકો ને લેખિત માં કરેલું એને રૂબરૂ કરેલું બધું છે હા કરતા નહીં કોઈ કામ અરે બદલા કે કરી છે કાલે થી સમજ કે મત લેવા આવે તે આ તો થી જ છે જહેમત કે મેમ ગૌ સાહેબ આપણા આદિવાસી વિસ્તાર માટે સરકારે બહુ રૂપિયા ફાળવ્યા છે એક આખા રાજ્યની અંદર એક લાખ કરોડ રૂપિયા ફાળવણી થઈ છે એવું કહેવામાં આવે છે બજેટમાં તો આપણા વિસ્તાર છે અહીંયા મહાદેવ છે આદિવાસી છે ને કોણ આદિવાસી છે તો તમારા વિસ્તારમાં અહીંયા કોઈ નાણાકીય ગ્રાન્ટ નહીં ફાળવાતી ફાળવા છે તે ક્યાં જશે ખબર નથી જે વન બંધુ કલ્યાણ યોજના ઘણી ભળાય પંદરસો કરોડો ભળવા જાય આ વખતે ભળવાય તે બધું ઓનલાઈન બોલા જાય પણ અહીં ભળવા જાય ખબર નથી તમારા ગામમાં કોઈ ગ્રાઉન્ડ ઝીરો પર આ સ્થળ પર કોઈ જાતો વિકાસ દેખાતો નથી કશું નથી વિકાસ શું નામ તમારું મારું નામ પારસિંગભાઈ જયારે આ ગોકુળ પારસિંગભાઈ રાઠવા હા પારસિંગભાઈ રાઠવા ગોકુળ ગામે જેલું તે વખતે આ બધા વિકસેલું પછી તો કઈ નહીં કેવું થાય ને કેવું ખબર જ નહીં પડતી અનામત ગ્રાઉન્ડમાં મળેલું અમને જ્યારે પછી મોટી પંચાયત આવે હું છું અહીંયા પંચાયતમાં કે કોઈ પ્રતિનિધિ છો કોઈ જ નથી ગ્રામજન છે થેન્ક યુ કાકા ડાયલા કાકા હું હે આ રસ્તો ત્યાર થાય રસ્તો થતો નહીં એ આ બધો એ હા આ રસ્તો થતો ને આ ક્યારે આ ત્યાં કાલે ક્યાં થાય અહીંયા કરવા કહ્યું હતું એને હા આ ઓટો રહેતા તમે આખો નાખ્યા રસ્તા કંઈ ઠેકવું નહી પડતું આ સુખામ પડી ગાડી બધી શું કરવાનું હવે હા

એટલી બધી ગરીબ પ્રજાને તકલીફ પડે છે તોય છતાં આંસુ પાડતા જાય છે અને આગળ પણ કમ્પ્લેન્ટ થતી જાય છે અને રજૂઆત પણ થાય છે તોય એ છતાં આજે ચુમ્બોતેર પંચોતેરમું વરસ આઝાદીને જવા થઈ રહ્યું છે તોય છતાં અમારા ગામની અંદર આ આખા ગામને જોડતો મેન રસ્તો છે તો આ રસ્તો તાત્કાલિક થાય એવી અમાર ગ્રામજનો અહીંયા બધા એકત્રિત થયા છે પટેલ ગામનો પટેલ પણ છે ગામના આગેવાનો પણ છે અને દરેક પક્ષના કાર્યકરો પણ છે અને ગામ લોકો બધા જ છે તો આ રસ્તો થઈ જાય તો અમને કંઈક સુખ શાંતિ મળે અને અમને એવું લાગે કે આ ગામ હાર ગામનો વિકાસ હવે શરૂઆત થયો એવું લાગે તો સાહેબ શ્રીને નમ્ર વિનંતી કરીએ સરકારને પણ અમે નમ્ર વિનંતી કરીએ કે આ રસ્તો અમને તાત્કાલિક મંજૂર કરે અને આ રસ્તો થઈ જાય

કંઈક અમુક મહેનત કરી આલો અમારે એકસો આઠ લાવવા માટે લાવતે લાવતે અમારા માણસો ત્યારે બે માણસ અમારા હરિજનો મરી જ એકસો આઠને પોતે પોતે અહીંયા રોડ પર લીધતે લીધતે બે માણસો પણ મરી જ તો છતાં આટલી અમે રજૂઆત કરીએ આટલા બધા આગેવાનોને આટલું બધું મહેનત કરીએ આટલી અમે મદદ કરીએ પણ અમારો અત્યાર તક સુધી કોઈ વિકાસ કામ થતો નહીં અત્યારે બધા ગમડોની અંદરમાં નળ છે પોણીના નળ છે વીજળી છે જ્યારે અમારે વીજળી આવતી નહીં એક બે ગમણી વચ્ચે એકે તો પેલું છે તે કે ડી તે આજે અમુને એમ કે તમને તાત્કાલિક કરાવી લઈએ તમને વીજળી કરી લઈએ તમને હેન્ડપંપ પણ નાખ્યા લઈએ તમને પોણીની વ્યવસ્થા કરી લે તમને આવસો બનાવી લઈએ આજે અત્યારે એક આવસ પણ નથી આજે કોઈને નળ પણ નથી અને કોઈને વીજળી પણ નથી અને અત્યાર તક સુધી અમે આટલા લોકોને બધી બહુ મહેનત કરીએ અને આટલા લોકો આટલું બધું ગામ અમારું કેટલું રળિયામણું છે આટલા બધા લોકો અમે કેટલાક કોમ માટે કરી અમને સો થી સાત વાહનો આજે ફસાઈ ગયા પેલા લીજવા માટે તો ખરેખર આ સરકાર અમારા માટે જોવે માટે કઈક મહેનત કરે કરતી તો અમે આટલું બહુ રજૂઆતો કરી કલેક્ટરને પણ કરી મામલેદાર ને પણ કરી અને ટીડીયા સાહેબને પણ કરી સરપંચોને પણ કરી કે અમારો આ રસ્તો પણ અમને ધોવાઈ જ્યો આ ચોમાસા સામે તો પણ કોઈ આવીને દેખી જોયું નથી રજૂઆત કરે સેલું રજૂઆત આપણે લગભગ દસ દિવસમાં કરી અહીંયા સરપંચ ને કે અમારો રસ્તો ધોવા જોઈએ તમે જોવા માટે આવો ચાલુ જ છે રોજ જ કીએ કે રસ્તો જરા પૂરણ કરી આવો અમારે આવતી પણ કોઈક કોઈકનો સાધનો કોઈક બિચારા કોઈક ભાડે લાવીને લાવ્યા તો એ સાધનો મેં અમે અમારા કંઈક પરિવારને ને લીધે કઈ દવાખાના રાત મંદરા થાય તો લીજે એટલે સાધનો છે બે ચારે સગડા આવ્યું છે તો અમે લીજે એકસો આઠ હમને તો રોડે લીધતે અમારો માણસ મરી જાય

એ રસ્તા વિકાસ થયો પટેલ કઈ છે બેન શું તમે કેશો આ ગામની અંદર રજૂઆત છે રસ્તો નથી પાણી નથી અને બીજી પણ તકલીફો છે

આ બધું દાદુ અધૂર્યું અમારે કશું સરકારી કામ જ નથી આવતું નથી મકાન આવતું કે નથી ટોયલેટો આવતી કે નથી બાથરૂમ આવતા કે નથી રોડ આવતો નહીં ચકલીઓ આવતી અને કશું જ નથી આવતું શું નામ તમારું સુમિત્રાબેન થેન્ક યુ સુમિત્રાબેન આપણે આ ગામની રજૂઆતો સાંભળી કે અહીંયા લોકો પ્રશ્નો છે ખૂબ છે આપણે એ પણ જોયું અહીંયા લોકો કે અહીંયા જે સમસ્યાઓ છે એમાં ખાસ તો આપણે જોયું કે લોકો ગાડીને ખેંચવા માટે ગાડીને બહાર કાઢવા માટે કરીને બાહુબલીની અંદર જેમ દોયડા બાંધી રસ્તા ખેતની સ્પર્ધા ચાલે તેવી સ્પર્ધા પણ એમને ચાલે એવી પ્રકારનું પણ દોયડા ખેતી પણ દ્રશ્ય જોયું ટ્રેક્ટર ફસેલું તે પણ કાઢ્યું બહાર તે પણ આપણે દ્રશ્ય જોયું અને અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ગામના લોકોમાં આક્રોશ છે કે અહીંયા વિકાસ છે જ નહીં વિકાસના જે સૂત્રો પકડવામાં આવે છે પંચોતેર વર્ષની આઝાદીનું જશન મનાવવામાં આવી રહ્યો છે આજે અને લોકો અહીંના સ્થાનિક ગામના લોકો માડીપીતના લોકોની રજૂઆત છે કે અમારે ત્યાં વિકાસ પહોંચ્યો જ નથી થેન્ક યુ જો આપે બોય લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવી ઓલ ઓપ્શન દબાવશો